त्रिदिवसीय सम्मेलन नो केवड़िया में स्टेच्यू ऑफ यूनिटी खाते आवेल टेंट सीटी बे खाते दसमा वार्षिक सम्मेलन कम प्रदर्शन नो कार्यक्रम थयो, जेमा थीम हती स्थानिक पर्यटन पुनर्षकनी आशा देखो अने अपना देश देखवा रावी छे। त्रण दिवस नो आ सम्मेलन पर्यटन मंत्रालय अने ADTOI द्वारा संयुक्त रीते गुजरात टूरिज्म ना सहयोग थी योजवामां आव्युं छे। कोरोना काळ दरमियान समग्र વિશ્વની સાથે ભારત અને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર મૃતપ્રાય બની ગયું છે, ત્યારે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના નર્મદાનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓથી ધમધમતું થાય અને આ સ્થળને સમગ્ર ભારતના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જુએ અને સમજે તથા પ્રવાસીઓને સમજાવે તે હેતુથી ભારતના ટૂર ઓપરેટરોના સંગઠન એસોસિએશન ઓફ ડોમેસ્ટિક ટૂર ઓપરેટર ઓફ ઇન્ડિયા દ્વારા પ્રવાસન મંત્રાલયના સહયોગથી કેવડિયા ખાતે દસમો ત્રિદિવસીય સેમિનાર યોજાયો છે, જેમાં પ્રવાસીઓને ફરી પ્રવાસન સ્થળોએ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને તે માટે સમગ્ર ભારતના ટૂર ઓપરેટરો ગુજરાતના આ પવિત્ર સ્થળ ન જોઈ જાણીને આ સ્થળે વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેવા પ્રયત્નો કરશે। इसका इंटेंस ये है कि केवड़िया एक बहुत अपकमिंग रीजन है। पहले केवड़िया एक सिर्फ स्टैच्यू ऑफ यूनिटी के लिए फेमस था, बट अभी ये केवड़िया अपने आप में एक डेस्टिनेशन बन चुका है। आप न्यूट्रिशन पार्क जाएं, आप जंगल सफारी जाएं, एकता क्रूजेज जाएं, तो ये पूरा डेस्टिनेशन है और हम चाहते हैं कि डेस्टिनेशन पूरी तरह से प्रमोट हो पूरे भारत देश में। उसी का ही रीजन है, उसी का एक रीज़न है ये कि हमने इसको केवड़िया में रखा है। और हमारा दो दिन का इवेंट जो है, ये आज हमारा इनॉग्रेशन है जिसमें अरविंद सिंह जी नए सेक्रेटरी टूरिज्म है, वो हमारे चीफ गेस्ट हैं और ADG रुपेंद्र बरार जी भी इसको ग्रेस कर रही हैं। कल हमारे दो बिजनेस सेशन होंगे, पहला सेशन होगा डिजिटल टेक्नोलॉजी के ऊपर और दूसरा सेशन जो हमारा है वो है डोमेस्टिक टूरिज्म पे। डोमेस्टिक टूर ऑपरेटर्स से आज ये बधा केवड़िया में एक साथ आवी रहा है અને અમારા એ લોકોના બેસિક જે કોન્ફરન્સ સાથે સાથે અમારો બેસિક પર્પસ એ છે આ કેવડિયામાં રોકો પાછળ કે સ્ટેચ્યુ બાબતે તો બધાને તો અત્યારે ખબર છે, બટ સ્ટેચ્યુના ઇન એન્ડ અરાઉન્ડ જે લેટેસ્ટ ડેવલપમેન્ટ થયેલા છે, જે 25 પ્લસ પ્લેસીસ ઇધર થયેલા છે, આ બીજા ટુરિસ્ટ સ્પોટ્સો કે જે વાલી ઓફ ફ્લાવર છે, યા કેટસ ગાર્ડન છે, બટરફ્લાય ગાર્ડન છે, યા રિવર ક્રુઝ છે, યા સી પ્લેન સુધી ये लोगों सुधी अमे पहुँचवानुं छे। ते लोगों ने बधाने एना ऊपर जानकारी लईने खुद एना एन्जॉय करवा माटेनो एक मौका पण अमे आपी रह्या छे। નવી દિલ્હીના પર્યટન સચિવ અરવિંદસિંહના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી આ સમારોહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કોરોના કાળની મહામારી પછી ગુજરાતના કેવડિયામાં પ્રથમ વખત જાણે કે આજે સમગ્ર ભારત એકત્ર થયું હતું અને ગુજરાતના આ પ્રવાસન ક્ષેત્રની ઓળખ વધુ વેગવંતી બનાવવા ચિંતન થનાર છે।